આજે આપણે ચેપ્ટર નંબર સાત ત્રિકોણની એકૃતતામાં આગળ અભ્યાસ કરશું આપણે ગયા વિડીયોમાં બા 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 પૂર્વધાણા બા બા ખુબા ખુ બા ખૂ પૂર્વધારણા અને કા ક બા પૂર્વધાણા વિશે અભ્યાસ કરી ગયા જે આપણે ટૂંકમાં માહિતી મેળવી હતી હવે આપણે આગળના વિડીયોમાં બધાને શું જોઈશું તો કે ત્રિકોણની એકૃતતા માટેની શરતો એટલે શું કે આવે એટલે આપણે બા 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 શરત જોઈશું ત્યારબાદ આવશે બા ખુ બા શરત પછી આવશે ખૂ બા ખૂ અને પછી આવશે કા ક બા એટલે કે આપણે આજે કહી જોઈશું તો કે બા 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 શરત વિશે અભ્યાસ કરશું તો બા 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 શું છે તો કે બાજુ બાજુ અને બાજુ બરાબર તો ત્રિકોણની કામ માટેની શરતો કેટલી છે તો કે ચાર આપી છે આપણે બરાબર તમે એ એને મને કઈ આપણે એ દીધું કે બા 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 શરત આપણે આજે અભ્યાસ કરશું ચલો એમાં કહેવા શું માંગે છે ચલો આપણે ત્રિકોણ લીધો છે એ અને બીજો ત્રિકોણ કયો છે પી ક્યુ અને આર ચલો એલો આપે છે આપણને ચાર સેમી બીસીનો આપ કેલો આપે છે આપણને અહીંયા ત્રણ સેમી અને એસીનો આપ કેલો આપ્યું છે ચાર પોઈન્ટ પાંચ સેમી ચલો એવી રીતના આપણે બીજો ત્રિકોણ આપ્યો છે અહીંયા આપણે તો ત્રિકોણ એ અહીંયા બીજું આપે છે ત્રિકોણ પી ક્યુ અને આર બરાબર ત્રિકોણ પી ક્યુઆરમાં શું આપે છે કે પીક્યુનો આ કુલ આવે છે આપણે આપણને અહીંયા ચાર સેમી પછી ક્યુઆરનું આ આપેલું આપે છે આપણને ત્રણ સેમી અને પીઆરનું આ આપેલું આપે છે આપણને ચાર પોઈન્ટ પાંચ સેમી જો બા પાછળ તો આપણને કહેવા શું છે આપણે નીચે થિયરી દ્વારા સમજીએ તો શું કહે છે હવે તો કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુઆરમાં ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુઆરમાં જો હવે કહેવા શુંગે છે તો કે એ બી બરાબર પીક્યુ બરાબર ચાર સેમી શું કે છે ત્રિકોણ બી સેમી ત્રિકોણ પિક્યુઆર શું કહેવા માંગે છે આપણને તો કે એ બી બરાબર પીક્યુ બરાબર ચાર સેમી ચલો હવે આપણે એક ત્રિકોણ આપ્યો છે અને આ એક બીજો ત્રિકોણ આપ્યો છે હવે આપણે શું જોઈશું કે એ બરાબર અહીંયા ચાર સેમી કોણમાં વાપી છે મને અહીંયા આ એ બી નો વાપર્યું છે બરાબર ચાર સેમી તો કે આ એક ત્રિકોણ એક બાજુ છે બરાબર એ રીતના બીજો ત્રિકોણ કયો છે પિક્યુઆર એમાં ચાર સેમી કોણમાં વાપર્યું છે આપણને અહીંયા

એટલું જ કેટલું આપ્યું છે અહીંયા આપણને ક્યુઆર એટલે કે આપણે શું જોયું અહીંયા ત્રણ સેન્ટીમીટર આપ્યું છે બરાબર આપ્યું છે તો કે સામે છે છે એમાં આપ્યું અહીંયા બીસી બરાબર ક્યુઆર બરાબર ત્રણ સેન્ટીમીટર છે ચલો જોઈએ ત્યારબાદ શું આપે છે કે એસી બરાબર પીઆર બરાબર ચાર પોઈન્ટ પાંચ સેમી એસી બરાબર પીઆર કેટલું આપ્યું છે આપણને ચાર પોઈન્ટ પાંચ સેમી એટલે શું કહેવા માંગે છે ચાર પોઈન્ટ પાંચ સેમી માપ હોય તો અહીંયા કોણું છે એસીનું અને આ બાજુ કોણ છે પીઆરનું તો કહેવાય શું કે આપણે ક્યાં ત્રિકોણ એ છે ત્રિકોણ પી ક્યુ આરમાં એ બી બરાબર ચાર સેમી એટલે કે એ બરાબર પી ક્યુ બરાબર ચાર સેમી પછી બી બરાબર ક્યુઆર બરાબર ત્રણ સેમી અને એસી બરાબર પીઆર બરાબર કેટલું છે આપણે અહીંયા ચાર પાંચ સેમી આપ્યું છે બરાબર ત્યારબાદ શું કહે છે કે ત્રિકોણ એ ત્રણેય બાજુના માપ અને ત્રિકોણ પિક્યુઆરની ત્રણેય અનુરૂપ બાજુના માપ સરખા છે શું કહેવામાં કે છે કે ત્રિકોણ એ બીસીની ત્રણેય બાજુના માપ અને ત્રિકોણ પિક્યુઆની ત્રણેય અનુરૂપ બાજુના માપ સરખા છે આપણે જોયું શું જોયું તો કે ત્રિકોણ ABC ના જેવા માપ હતા એ વસ્તુ કોણ હતા ત્રિકોણ PQ ના માપ હતા બરોબર ચતુ શું કહેવાય અહીં બંને ત્રિકોણો બા 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 શરતને ને રૂપ છે શું કહે છે અહીં બંને ત્રિકોણ કોણે સર આધીન છે તો કે બા 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 શરતને ને એક રૂપ છે આ શું કહેવાય એક ત્રિકોણ ની બાજુ જ કહેવાય આ ત્રિકોણ ની બાજુ છે અને આ પણ ત્રિકોણ ની બાજુ છે તો એ કોણે અનુરૂપ કહેવાય તો કે આ એક બાજુ પણ બાજુ ને આ પણ બાજુ છે શું કહેવા માંગે છે કે અહીં બંને ત્રિકોણો બા બા કે બાજુ 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 શરતને અધીન એકરૂપ છે તો શું કહેવાય અહીં એ સંગત પી હવે એને સંગત ખૂણો આપણે જો આ ત્રિકોણ તો એ બી સી તો સંગત આપણે ત્રિકોણ કયો મળે તો પી ક્યુ આર તો શું કહેવાય કે અહીં એ સંગત પી કે એ બિંદુ હોય એને સંગત બિંદુ કઈ મળે છે આપણને સામે તો કે પી બિંદુ મળે છે એ બિંદુ સામે સંગત પી કઈ મળ્યું આપણને પી બિંદુ ચલો એવી રીતે આપણને બી બિંદુ મળે છે અહીંયા આ ત્રિકોણમાં એને સંગત બિંદુ કઈ મળશે મને અહીંયા ક્યુ બી ની સંગત કઈ બિંદુ મળે છે ક્યુ અને અહીંયા સી સી બિંદુ છે અને સંગત બિંદુ કઈ મળે છે તો કે આર શું કહે છે તો કે અહીં એ સંગત પી બી સંગત ક્યુ અને સી સંગત આર છે આપણે આમાં શું જોયું તો કે ત્રિકોણ એ બીસી અને ત્રિકોણની ત્રણેય બાજુના માપ અને ત્રિકોણ પિક્યોની ત્રણેય બાજુના માપ સરખા છે બંને ત્રિકોણ શેની શરતને આધીન છે તો કે બા 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 એટલે કે બાજુ 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 શરતને આધીન છે અહીં શું છે તો કે એને સંગત કોઈ બિંદુ મળે છે આપણને સામે તો કે પી બી સંગત ક્યુ અને સી સંગત આર મળે છે માટે શું કહેવાય એકરૂપતા માટેની સંગત શું કહેવાય જો આપણે અહીંયા એ બી સી લખવું બરાબર એટલે કે એમ લખ્યું એ બી સી તો સંગત કહ્યું અને શું કહેવાય વંચાય સંગત એટલે કે આવી એક તીર જેવું હોય બંને બાજુથી જાય અને શું કહેવાય સંગત કહેવાય એટલે કે એ બી સી સંગત પી ક્યુઆર કારણ કે એને સંગત મેં લખ્યું એ જ સંખ્યા મારે સામે લખવી પડે પહેલાં બીને સંગત લખી હોય બીજી સંખ્યા અને તેની સીની સંખ્યા લખી હોય ત્રીજી એટલે કે મેં એ લખ્યું તો મારે લખવું પડે પી બી લખ્યું પડે પછી ક્યુ અને સી લખ્યું તો આર તો કે શું કહેવાય એ સંગત પી ક્યુઆર છે એકરૂપતા માટે સંગત શું થઈ અહીંયા તો કે એ બી સંગત પી ક્યુઆર છે એ બિંદુ લીધું એની સામે મળ્યું પી બિંદુ બીની સામે મળે છે ક્યુ અને સીની સામે કઈ મળે છે આર બિંદુ મળે છે એટલે શું કહેવા માંગે છે તો કે એકરૂપતા માટે સંગત શું થાય આમાં હતો કે એ બીસી સંગત પી છે અને શું આ સંકેતમાં શું લખાય તો કે ત્રિકોણ એ બીસી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર શું કહેવાય સંકેત મને તો કે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર એટલે કે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર જેના આધારે તો કે બા 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 શરતને આધારે કઈ બા 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 શરતને આધિન છે આજે આપણે જોયું કયું બા 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 શરત ચલો ત્યારબાદ આપણને આપે છે પ્રશ્ન એક આપણે આગળ જે બા બાબા સરદે તેના આધીને આપણે થોડાક દાખલાઓ જોઈએ તેમાં પ્રશ્ન નંબર એક શું આપે છે આપણને કે નીચેની આકૃતિમાં સંગતતા એ બીસીને અનુરૂપ કઈ સંગતતા એકરૂપતા છે તે આપણે દર્શાવવાનું કીધું છે શું કીધું છે નીચેની આકૃતિ આપે છે આપણને એમાં સંગતતા એ બીસી અનુરૂપ કઈ સંગત એકરૂપતા છે તે દર્શાવવાનું આપણને કીધું છે દાખલો આપે છે આપણને એમાં શું છે એ બીસી ત્રિકોણ આપે છે અને બીજું ત્રિકોણ કયો આપે છે પી ક્યુ અને

જો આપણને એ બી અહીંયા આપણે જોવાનું કે એક પોઈન્ટ પાંચ આપ કોણ આપી છે અમારે અહીંયા એ અને સામે બીજું કયું છે એક પોઈન્ટ પાંચ સેમી તો કે પી તો શું લખાય એ બરાબર પીક્યુ બરાબર એક પોઈન્ટ પાંચ સેમી સો હવે એ બી વાળા આવે એક પોઈન્ટ પાંચ સેમી ચલો એટલે કે આ બાજુ આપણી એક બાજુ આપણે કે બા બામાંથી આપણે કઈ સર એક બા આપણે યુઝ કરી નાખ્યું બાકી રહ્યું બે ચલો બે પોઈન્ટ પાંચ સેમી લઈએ આપણે બે પોઈન્ટ પાંચ સેમી સામે ક્યાં મળે છે તો કે અહીંયા ક્યુઆરમાં તો શું આવે કે બીસી બરાબર ક્યુ બરાબર બે પોઈન્ટ પાંચ સેમી શું આવે બીસી બરાબર ક્યુઆર બરાબર કેટલું મને બે પોઈન્ટ પાંચ સેમી તો આપણ આવી ગયું બીજી બાજુ આપણી વધી ત્રીજી બાજુ તો બે પોઈન્ટ બે સેમી છે અહીંયા તો સામે મને બે બે સેમી કેમ મળે છે અહીંયા એટલે કે એસી બરાબર પીઆર તો શું આવે અને એસી બરાબર પીઆર બરાબર કેટલું મળે છે બે પોઈન્ટ બે સેમી તો આપણે કયા કયા ત્રણ મળી ગઈ બાજુમાં તો કે એવી બરાબર પી બરાબર એક સેમી બીસી ક્યુઆર બે પોઈન્ટ પાંચ સેમી અને એસી બરાબર પીઆર વાર બે પોઈન્ટ બે સેમી મળે છે માટે શું કહેવાય આપણને આ બાજુ હતી સામે આ બાજુ મળી ગઈ અમને એટલે કે ત્રણે અહીંયા જે ત્રણ બાજુના માપ ઉપાતા એવા સામે ત્રણ બાજુના માપ મળી જાય છે તો શું કહેવાય બાબા શરત અહીંયા લાગુ પડે છે તો શું લખાય માટે ત્રિકોણ એ ની ત્રણેય બાજુના માપ જેટલા ત્રિકોણ ની ત્રણેય બાજુના માપ છે શું કે છે ત્રિકોણ એ ની ત્રણેય બાજુના માપ જેટલા જ ત્રિકોણ ની ત્રણેય બાજુના માપ છે મારે એક પણ પાંચ અહીંયા મળે છે સામે બીજે એક પણ પાસે મળે છે તો કે હા બે પણ પાંચ અહીંયા મળે છે સામે બે પણ પાસે મળે છે તો કે હા અહીંયા બે પણ મળે છે સામે બે પણ મળે છે તો કે હા તો શું કહેવાય ત્રિકોણ એ ની ત્રણેય બાજુના માપ જેટલા ત્રિકોણ પીકવાય ત્રણે બાજુના માપ છે એટલે શું કહેવાય બંને ત્રિકોણો બા 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 શરતને અધીન એકરૂપ છે શું કહેવાય બંને ત્રિકોણો આ બા બા શરતને અધીન એકરૂપ છે એટલે આપણે કયો રૂલ્સ વાપરે તો કે આમાં બાજુ બાજુ અને બાજુ આ બાજુની સામે આપણે અહીંયા આ બાજુ જોઈએ આ બાજુ હોય તેની સામે જગ્યાએ આ બાજુ જોઈએ અને આ બાજુ હોય તેની જગ્યાએ આ બાજુ જોઈએ એટલે શું કહેવાય બંને ત્રિકોણો બા બારત શરતને અધિ નીકળું છે તો અહીં શું મળશે આપણને હવે કે એ સંગત પી મળે છે જો હવે એ મેં લીધું અહીંયા કે એક પોઈન્ટ પાંચ લીધો મેં અહીંયા બરાબર તો સામે મને એક પોઈન્ટ પાંચ કયા મળે છે તો કે પિક્યુમાં એટલે કે આ એ બિન માપ હતું એ જેટલું મને પિક્યુ મળે કે એને સંગત બિંદુ કયું મળ્યું મને અહીંયા પી બિંદુ મળે છે કયું એ સંગત પી જો એ રીતના એ આટલે આખો આંખો માપ થઈ ગયું આ ત્રણ રેખાકોનથી બે ત્રિકોણ આપણે આંખે ખુલેવું પડે એ લઈ લીધું છે એને સાંભળે કયું પી મારે અહીંયા બી લેવું બિંદુ એના અધીન આપણે કયું મળ્યું સંગતતા તો કે ક્યુ એટલે કે બી ને સંગત કયું મળ્યું આપણને ક્યુ હવે એ બીને મળી ગયું સંગત તો સીને સંગત કયું રહેશે છેલ્લે તો કે આર બિંદુ રહે એટલે કે સી સંગત આર તો શું થાય અહીં એ સંગત પી બી સંગત ક્યુ અને સી સંગત આર છે માટે શું કહેવાય અહીં એકલતા માટે સંગતતા શું કહેવાય તો કે એ બીસી સંગત પી ક્યુઆર છે શું લખાય અહીં સંગત શું છે કે સંગત છે કે બીસી અહીંથી લઉં તમારે ક્રમ પ્રમાણે શું આવું કે પી ક્યુઆર છે તો અહીં શું કહેવાય અહીં એકરૂપતા માટેની સંગત શું છે કે એ સંગત પી ક્યુઆર છે અહીં સંગત મળી ગયું ત્રણે માપ સરખા છે તો શું કહેવાય તેથી સંકેતમાં શું લખાય તો કે ત્રિકોણ એ બીસી એકરૂપ ત્રિકોણ પી ક્યુ લખાય શું કહેવાય તેથી સંકેતમાં શું લખાય ને ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ પી ક્યુઆર લખાય બીજો દાખલો આપે છે અહીંયા ડીઈ એફ ત્રિકોણ આપે છે અને ત્રિકોણ એલ એમ એન આપે છે ડીઈ નો આપે છે ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટર ઈ એફ નું આપે છે ત્રણ સેન્ટીમીટર શું આપે છે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એ બીજો ત્રિકોણ કયો આપે છે અહીંયા તો એલ એમ એન તો એલ એમનો આ આપે છે અહીંયા ત્રણ સેન્ટીમીટર એમ આપે છે ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટર એલ એનનું આપે છે ત્રણ પાંચ સેન્ટીમીટર ચાલો આપણે એને શું જોવાનું છે કે એને સંગત અનુરૂપ આપણને મળે છે કે નહીં તો આપણે ત્રિકોણ ડીઈ અને ત્રિકોણ એલ એનમાં શું લખશું ત્રિકોણ ડીઈ અને ત્રિકોણ એલ એમ એનમાં જો ચાલો આપણે જોઈએ હવે મારે આપણે જોઈએ ત્રણ બે સેન્ટીમીટર લઉં અહીંયા હું તો સામાન બીજું ત્રણ સેન્ટીમીટર મળે તો કે કે અહીંયા તો કે મને આ શરત લઉં ત્યારે મને અહીંયા અહીંયા મળે છે કે શું લખાય તો કે ડીઈ બરાબર એમ એન બરાબર ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટર શું લખાય ડીઈ બરાબર એમ એન બરાબર કેટલું મળે છે ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટર આપણે શું જોવાનું અહીંયા માપ કોણ છે અહીંયા મને ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટર આપ્યું છે ડીઈનું ત્રણ સામે એમ એનમાં કેટલું મળે છે ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટર એટલે શું લખ્યું મેં અહીંયા ડીઈ બરાબર એમ એન બરાબર ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટર ચાલો એ રીતના આપણે હવે ત્રણ સેન્ટીમીટર લો બરાબર અહીંયા હું એટલે કે ઈ એફનો અહીંયા મને ત્રણ સેન્ટીમીટર મળે છે તમને સામે બીજા ક્યાં મળે છે એ ત્રણ સેન્ટીમીટર તો કે એલ કયું એલ એમ કે ડીઈ બરાબર એલ એન એલ એન એલ એમ બરાબર ત્રણ સેન્ટીમીટર શું મળે છે સોરી હા ઈ એફ બરાબર એલ બરાબર કેટલું મને ત્રણ સેન્ટીમીટર મળે છે તો એ રીતના આપણે લેશું કે અહીંયા ત્રણ સેન્ટીમીટર લઉં હું તો મને સામે ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટર કેમ મળે છે કે તો કે એલ એનમાં કેટલું તો કે ડીએફ બરાબર એલ એન બરાબર છે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો કયા કયા મળે આપણને તો કે ડી બરાબર એમ એટલે કે ડી બરાબર એમ એન બરાબર કેટલું ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટર પછી ડીએફ બરાબર એલ એન બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એટલે ડીએફ બરાબર બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને પછી શું હવે ઇ એફ બરાબર એલ બરાબર ત્રણ સેન્ટીમીટર કે એ એમ બરાબર એલ એમ બરાબર ત્રણ સેન્ટીમીટર મળે છે એટલે આપણે શું કર્યું અહીંયાથી આપણે આ શરત લીધું અહીંયા મને અહીંયા મળી આ શરતમાં અહીંયા મળીને આ શરતમાં અહીંયા એટલે કે શું કહે ત્રણેય બાજુનો ઉપયોગ થઈ જાય એટલે કે આ શરત બા બા અને બા કે બા બાબા શરતનું રૂપ થાય છે આધીન તો કે હા કારણ કે શું છે અહીંયા જે ત્રણ ત્રિકોણના નામ આપે છે એવા ત્રણ ત્રિકોણ મળે ત્રણે ત્રણ બાજુ સામેના માપ આપ્યા છે તો શું કહેવાય માટે ત્રિકોણ ડીએ એફની ત્રણેય બાજુના માપ જેટલા ત્રિકોણ એલેમેનની ત્રણેય બાજુના માપ છે કારણ કે આપણે બંનેમાં સરખા માપ મળી જાય છે તો કે હા તો શું કહેવાય ત્રિકોણ ડીએ એફની ત્રણેય બાજુના માપ જેટલા ત્રિકોણ એલેમેનની ત્રણેય બાજુના માપ છે માટે શું કહેવાય બંને ત્રિકોણો કઈ શરતને આધારે તો કે બા 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 શરતને બાતને આધીનિકરૂપ છે શું કહેવાય બંને ત્રિકોણો બા 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 શરત ને આધી નેકરૂપ છે હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે શું તો અહીં હવે ડી બિંદુ મળ્યું મને અહીંયા તો કે આપણે શું લીધું ત્રિકોણ ડીઈ આપી લીધું હતું બરાબર તો ડીલો સંગત તેને મને કયું બિંદુ મળે એન ડી સંગત કયું મળે કે આપણે આજે હતું રેખાખંડ ડીઈ વાળું બરાબર ત્રિકોણમાં અને સામે આપણને કયું મળ્યું હતું અહીંયા અહીંયા આપણને આડું મળ્યું હતું કયું એન એમ કેવું ત્રણ પણ બે સેન્ટે મળ્યું અહીંયા ત્રણ પણ બે સેન્ટર અહીંયા હતું તો ધ્યાન શું રાખવાનું કે ને સંગત એન મળે મને કે હું ડી બિંદુ અહીંયા મારો આવવું હોય તો સામાન ક્યારે એન બિંદુ હોય તો આપણે સરખું મળે એટલે કે ડીને સંગત બિંદુ મને કયું મળશે તો કે એન પછી ઈ આવ્યું તો ઈ અહીંયા હતું તેની સંગત આપણે અહીંયા કયું બિંદુ મળશે એમ કયું અહીંયા એમ કયો આપણને બિંદુ મળશે એમ અને હવે એફ મળ્યું છે એટલે કે આ અહીં આપણને સંગત કયું મળે છે આપણને અહીંયા એલ બિંદુ મળે છે તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જે માપ અહીંયા મળે એ પ્રમાણે સામે તો આપણે બિંદુ ખાસ ધ્યાન રાખવાનું કારણ કે આપણે શું એકરૂપતા બતાવવા એટલે કે સંગતતા બતાવવાની છે એટલા માટે શું લખાય અહીં ડીને સંગત કયું બિંદુ મળે છે એમ ઈને સંગત એમ અને એપને સંગત કયું બિંદુ મળે છે એલ મળે છે તો શું કહેવાય અહીં એકરૂપતા માટે સંગતતા શું કે ડીઈ એફ આપણે અહીંયા શું લખીશું ડીઈ એફ સંગત શું મળે તો કે એન એમ અને એલ શું એન એમ અને એલ એટલે કે ડીને સંગત મળે એન એટલે ડીને સંગત એન ઈ ને સંગત એમ એટલે કે ઈને સંગત એમ એફને સંગત એલ એટલે કે એફને સંગત એલ એટલે શું કહેવાય અહીં એકરૂપતા માટે સંગત શું છે કે ડી એફ સંગત એન એમ એલ છે અહીંયા સંગત છે તો શું લખાય તેથી સંકેતમાં શું લખાય ને આપણે ત્રિકોણ ૃપ ત્રિકોણ એન એમ એલ શું લખાય તો કે ત્રિકોણ ડીઈ એફ એકરૂપ ત્રિકોણ એન લખાય ચલો ત્યારે આપણે ત્રીજો દાખલો આપીએ ત્રિકોણ એ છે સી ને અહીંયા આપે ત્રિકોણ પીક્યુઆર એ બી નો આપે છે બે સેન્ટીમીટર બીસી નો આપે છે ચાર સેન્ટીમીટર એસી નો આપે છે અહીંયા પાંચ સેન્ટીમીટર સામી જણાવીમાં શું આપે છે કે પી ક્યુઆર ચાર સેન્ટીમીટર બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને પીઆર વારું આપે છે એકરૂપ છે ત્રિકોણ એ અને ત્રિકોણ પી ક્યુઆરમાં શું લખશું ત્રિકોણ એ અને ત્રિકોણ પી ક્યુઆરમાં ચલો આપણે પહેલા લખશું કે એસી બરાબર પીઆર બરાબર પાંચ સેન્ટીમીટર એમાં એસી આપણે જોવાનું તો પાંચ સેન્ટીમીટર અહીંયા આપ્યું છે

શું કહેવાય બીસીને બરાબર કેમ એટલે કે અહીંયા ચાર સેન્ટીમીટર મળ્યું તો અહીંયા સામે ક્યાં મળે છે તો કે અહીંયા એટલે કે બીસી બરાબર પી ક્યુ ચાર સેન્ટીમીટર અહીંયા બે સેન્ટીમીટર તો આપણે બે સેન્ટીમીટર અહીંયા મળવું જોઈએ અહીંયા પણ આપણે મળે છે કેટલું અહીંયા બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એટલે શું લખાય એ બી નોટ ઇક્વલ ટુ ક્યુઆર શું લખાય એ બી નોટ ઇક્વલ ટુ ક્યુઆર કારણ કે શું લખાય તો કે બે સેમી નોટ ઇક્વલ ટુ બે પોઈન્ટ પાંચ સેમી કારણ કે બંનેના માપ સરખા છે નહીં એટલા માટે શું લખાય એ બી નોટ ઇક્વલ ટુ ક્યુઆર કારણ શું લખવાનું તો કે બે સેન્ટીમીટર નોટ ઇક્વલ ટુ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો શું થયું આપણે અહીંયા અહીંયા આપણને પાંચ મળ્યું તો અહીંયા પાંચ મળ્યું ચાર મળ્યું તો અહીંયા ચાર મળ્યું એટલે કે બે બાજુમાં મળ્યું પણ ત્રીજી બાજુનું માપ મળતું નથી તો શું કહેવાય માટે ત્રિકોણ એ ની ત્રણેય બાજુના માપ જેટલા ત્રિકોણ પીકે બાજુના માપ નથી કે આપણે શું મળે છે અહીંયા બે બાજુના જ માપ આપણને સરખા મળે છે પણ ત્રીજી બાજુના માપ આપણે જોઈએ છીએ બરાબર એ મળતું નથી એટલે શું કહેવાય ત્રિકોણ એ ની ત્રણેય બાજુના માપ જેટલા ત્રિકોણ ની ત્રણેય બાજુના માપ નથી માટે શું કહેવાય બંને ત્રિકોણો આધીન આધિનિકરૂપ નથી જો ત્રણેય બાજુનો માપ આપણને સરખા મળી જાય તો શું કહેવાય બંને ત્રિકોણો બા બાબા શરતના હાથી એકરૂપ છે આપણને એક બાજુનું માપ મળતું નથી તો શું કહેવાય બંને ત્રિકોણો બા બાબા શરતના હાથી એકરૂપ નથી એકરૂપ નથી તો શું લખાય માટે કે ત્રિકોણ એ અને ત્રિકોણ પી એકરૂપ ત્રિકોણો નથી શું લખાય ત્રિકોણ એ અને ત્રિકોણ પી ક્યુઆર એકરૂપ ત્રિકોણો નથી આ દાખલામાં ધ્યાન શું રાખવાનું કે ત્રણેય બાજુ હોય આપણે અહીંયા એ સામે ત્રણેય બાજુનું આપ મળી જાય તો શું કહેવાય બાબા શરતને આધિનિકરૂપ છે અને જો એક બાજુ પણ આપણને મળે નહીં તો શું લખવાનું બંને ત્રિકોણ બાબા શરતને આધિન એકરૂપ નથી